મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજે હું આપને આખા દેશમાં અને આમ ગણો તો આખા વિશ્વમાં શાકભાજી તરીકે વધુમાં વધુ જે ખવાય છે, વધુમાં વધુ જેનો ઉત્પાદન થાય છે અને વધુમાં વધુ એની શાકભાજી તરીકે ગણના થાય છે એવી બટેટા વિશે મારે આપને કેટલીક વાત કરવાની થાય છે. બટેટા એ સૌથી વધુ ઉપયોગમાં લેવાતું શાક છે. ખાસ કરીને બાળકોને બટેટાની વાનગીઓ અતિ પ્રિય હોય છે. બટેટાનું આ મૂળ નિવાસસ્થાન અમેરિકા ગણવામાં આવે છે. કેટલાક ઘરોની વાત કરીએ તો બટેટા કોઈ પણ શાકમાં મિક્સ કરી અને શાક બનતા હોય છે. બટેટા લગભગ દરેક શાકમાં મિક્સ કરી એને ખાઈ શકાય છે, પરંતુ આમ કરવાથી નુકસાની પણ થઈ શકે છે. જે લોકો બટેટાનો વધારે ઉપયોગ ખાવામાં કરે છે તે લોકો માટે હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધી જાય છે. બટેટા વધુ પ્રમાણમાં ખાવાથી ડાયાબિટીસ થવાની પણ શક્યતાઓ વધી જાય છે. બટેટા વધુ પ્રમાણમાં ખાવાથી શરીર સ્થૂળ પણ થઈ શકે છે. મિત્રો, બટેટા વધુ પ્રમાણમાં ખાવાથી ગેસ થાય છે. પેટ અને આપણી જે હોજરી છે એ બટેટાને ઓછી માત્રામાં આવકારે છે. આયુર્વેદના કથન પ્રમાણે કોઈ પણ બે શાક ક્યારેય ભેગા કરી અને ખાઈએ તો બંને શાક એકબીજાના ગુણ ગુમાવે છે. આયુર્વેદ કહે છે કે પ્રત્યેક શાકના પોતાના ગુણ છે અને પોતાના કુળ છે. બે કુળ ભેગા કરી અને આપણે રાંધીએ, દાખલા તરીકે કોઈ ગળ્યું શાક હોય અને એ શાખા શાકની સાથે એનું મેળવણ કરીએ, કોઈ તુરું શાક હોય એની સાથે બીજા સ્વાદનું આપણે શાક મિક્સ કરીએ તો બંને એના ગુણ ગુમાવી બેસે છે. પરંપરા એ છે કે કોઈ પણ સ્વતંત્ર એક જ શાક થવું જોઈએ, જેનો આપણે ત્યાગ કર્યો છે અને બધા શાકો આપણે ભેગા કરીને ખાવાની એક કુટેવ પાડી છે. ખાસ કરીને મિક્સ શાક ખાઈએ છીએ, ઊંધિયું આપણે ખાઈએ છીએ. આ આયુર્વેદની દ્રષ્ટિએ એની એક મોટી મર્યાદા છે. બટેટા અને ડુંગળી એ સાથે રાંધીને ખાઈ શકાય છે, કારણ કે બટેટાની સાથે ડુંગળી રાંધવાથી બટેટાનો વાયુનો જે અવગુણ છે, વાયુ વધારવાનો, એ ડુંગળીને કારણે શાંત થઈ જાય છે. બટેટાની સાથે લસણની કળીઓ રાંધવાથી પણ બટેટાનો વિપાક દૂર થાય છે. બટેટાનો વિપાક દૂર કરવા માટે બટેટાની કોઈ પણ વાનગીમાં લીંબુ નીચોવું અને લીંબુનો રસ નાખવો ફરજિયાત છે, તો બટેટા એ ગુણિયલ થઈ જાય છે. બટેટા હંમેશા છાલ સાથે ખાવા જોઈએ. આપણે ત્યાં છાલ કાઢી અથવા બાફીને છાલ ઉતારીને જે આપણે શાક બનાવીએ છીએ કે એની વાનગી બનાવીએ છીએ એ સુસંગત નથી. એની છાલમાં જ તત્વો રહેલા છે. એ છાલ પેટમાં જવાથી આંતરડામાં પાચન શક્તિ પણ વધી જાય છે અને પોષક તત્વો જેવા કે વિટામિન પણ જળવાઈ રહે છે. બટેટાને છાલ સાથે ખાવાથી ગેસની સમસ્યા પણ ઓછી થઈ જાય છે. સંધિવાતના રોગીઓએ બટેટાનું સેવન છાલ સાથે જ કરવું જોઈએ. બટેટામાંથી અનેક વાનગીઓ બને છે. તે પૈકી બટેટાની વેફર ખૂબ જ લોકપ્રિય છે. બટેટાના થેપલા પણ બને છે. બટેટાની જે વેફર બને છે એ હંમેશા મરી, જીરું તેમજ સિંધવ છાંટીને આપણે વેફર ખાઈએ તો એના અવગુણ આપણને નડતા નથી અને બટેટાની વેફર ઉલટાની પોષક બની જાય છે. બટેટાની ચિપ્સના ભજીયા પણ બને છે. આખા બટેટાના બાફેલા બટેટાના પણ ભજીયા બને છે, પણ આ ભજીયા બહુધા વાયુ કરનારા છે.
બટેટા વિશ્વમાં વધુમાં વધુ ખવાય છે તે તેનો એક વિશેષ ગુણ છે, પણ આપણી પરંપરા અને આયુર્વેદના કથન અનુસાર બટેટાની કેટલીક મર્યાદાઓ અને કેટલીક વિશિષ્ટતાઓ આ બંનેની મેં આપને વાત કરી છે જે આપણને ગમશે.